એક સમય અયોધ્યાની નજીક આવેલા નેમિષારણ્ય તીર્થમાં રહેનારા સૌનાદી ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનારા સુજી નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા. મહામુનિ, કયું વ્રત તથા તપ કરવાથી વાંછિત ફળની પ્રાપ્ત થાય છે? તે શ્રવણ કરવા અમે ઈચ્છા કરીએ છીએ, માટે આપ અમને તે કહો. સૌનાદી ઋષિઓનો પ્રશ્ન સાંભળી સુજી મહારાજ કહે છે કે કોઈ કારણ વિશેષ દેવ ઋષિ નારદજીએ શ્રી કૃષ્ણને વૈકુંઠમાં એવો પ્રશ્ન કર્યો હતો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જે ઉત્તર આપ્યો હતો તે જ હું તમને કહું છું. તે બધા સાવધાન થઈ સાંભળો. આ પ્રશ્ન ભગવાનને કરતા પહેલા નારદ ઋષિ એક વખત મનુષ્ય લોકમાં બીજા ઉપર કૃપા કરવાના હેતુથી આવ્યા. મનુષ્ય લોકમાં અનેક માણસ નાના પ્રકારના કલેશ, અનેક યોનિમાં જન્મ આદિ ઘણા પ્રકારના દુઃખો ભોગવે છે. પોતાના કર્મોએ કરી કલેશ પામે છે એવું તેમણે જોયું. કયો ઉપાય કરવાથી સર્વ મનુષ્યના દુઃખ કલેશ દૂર થાય એવો વિચાર મનમાં લાવી નારદ ઋષિ બીજા લોકમાંથી ફરતા ફરતા વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં શુક્લવર્ણ ચતુર્ભુજ હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા તથા પગ સુધી લટકનારી શોભા આપનારી વનમાળા કંઠમાં ધારણ કરેલી છે એવો સર્વોત્તમ શ્રી નારાયણ ભગવાન નારદ ઋષિએ તેમની સ્તુતિ વંદના કરવા સારું પ્રારંભ કર્યો. નારદજી કહે છે, વાણી અને મનથી પણ અંતિ તેવા અંતશક્તિ સ્વરૂપ તમને નમસ્કાર કરું છું. તમે આદિ મધ્ય અંત ત્રણ ગુણ વગરના હોવા છતાં ભક્તોની પીડા મટાડવાને સંગોળ થવાને આપ સર્વથી પહેલા છો, ભક્તોના દુઃખ દૂર કરો છો. આ પ્રમાણે નારદજીએ કરેલી સ્તુતિ સાંભળી ભગવાન શ્રી વિષ્ણુ નારદજીને કહે છે, હે નારદ ઋષિ, તમે સો હેતુ એ રાખી આવ્યા છો. તમારા મનમાં જે કોઈ હેતુ હોય તો મને કહો, તેનો ઉત્તર હું તમને કહીશ. એવું શ્રી ભગવાનનું કહેવું સાંભળી નારદ ઋષિ કહે છે કે હે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા મનુષ્યો અનેક કલેશયુક્ત અનેક એવી યોનિમાં ઉત્પન્ન થઈ પાપ કર્મ રચી પચી રહેલા છે. હે પ્રભુ, તે માટે મનુષ્યના દુઃખ જે કોઈ સહેલા ઉપાયથી શાંત થાય એવો ઈલાજ આપની કૃપા મારા ઉપર હોય હું આપની પાસે શ્રવણ કરવા ઈચ્છા રાખું છું. એવા નારદ ઋષિના વચન સાંભળી ભગવાન કહે છે, હે શ્રેષ્ઠ નારદ, તમે ઘણી સારી વાત મને પૂછી. લોકો ઉપર કૃપા કરવી એવી તમારી ઈચ્છા છે તો જે વ્રત કરવાથી તમે કહેલા બધા પીડારૂપી મોહ માયાથી લોકો મુક્ત થાય એવો ઉપાય હું તમને કહું છું, તે તમે સાવધાનથી બધા સાંભળો. હે નારદ, ઘણું પુણ્ય આપવાળું મનુષ્ય લોકમાં અને સર્વગ્રહમાં એવું દુર્લભ એવું વ્રત છે. સત્યનારાયણ ભગવાનનું વ્રત ઉત્તમ પ્રકારે અને વિધિપૂર્વક કરવાથી માનસ તત્કાલ સુખ પામે છે, દેહ છૂટ્યા પછી પરલોકમાં મોક્ષ પામે છે. આ પ્રકારનું ભગવાનનું વાક્ય સાંભળી નારદજી પૂછે છે, તે વ્રત કરવાથી શું ફળ મળે છે, તેની વિધિ કેવી રીતે કરવી, વ્રત ક્યારે કરવું, ઉપરાંત આ વ્રત કોને કરેલું છે તે સહ વિસ્તાર હકીકત મને કહો. ભગવાન કહે છે, હે નારદજી, આ સત્યનારાયણ ભગવાનનું વ્રત દુઃખ શોક વગેરે મટાડનાર, ધન ધાન્ય વધારનાર એવું ઘણું ઉત્તમ ફળ આપનારું છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવાવાળું છે, તેમજ પુરુષોને વિજય આપવાવાળું છે. આ વ્રત ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી કરવું, ઉપવાસ રહીને સત્યનારાયણ દેવનું સાયંકાળ વખતે બ્રાહ્મણ પોતાના સગાવાલા ઇષ્ટ મિત્રોને બોલાવી પૂજન કરવું. પૂજનમાં નૈવેદ્યમાં કેળા ઘઉંનો લોટ સવા લઈ તેમાં ઘી ખાંડ નાખી સારો શીરો કરી ભગવાનને અર્પણ કરવો. પૂજન કરનારને ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ લેવી ગોળ લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવો, પણ બધી જ વસ્તુ સરખી સવાઈ ચતુર્થાઈ લેવી. પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણને દક્ષિણા આપવી, સત્યનારાયણ વ્રત તથા પોતાના સગાવાલા ઇષ્ટમિત્રો સાથે સાંભળવી, તે પછી પોતાના સગાવાલા તથા બ્રાહ્મણ સાથે ભોજન કરવું, પ્રસાદ લીધા પછી ભક્તિ કરી સત્યનારાયણ ભગવાન આગળ નૃત્ય ગાયન કરવું, એવી રીતે નદીના તટ ઉપર તથા દેવાલયોમાં એવું વ્રત કરી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતાના ઘરે જવું. આ રીતે આ વ્રત ભક્તિથી જે માનસ કરશે તેની મનોકામના સિદ્ધ થશે. ઘણું જ કરી કલયુગમાં અનેક તેથી પીડાથી પીડિત એવા લોકોને સહેલા ઉપાયમાંથી મોટા દુઃખમાંથી મુક્ત થવા માટે ઘણો જ સરળ ઉપાય છે. તે શ્રી રેવા ગંડે
પ્રથમ અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સત્યનારાયણ દેવકી. સુજી મહારાજ કહે, બીજી કથા કહું છું કે પૂર્વે રમણીય એવા કાશી ક્ષેત્રમાં રહેનારો એક બ્રાહ્મણ અત્યંત નિર્દય હતો. ભૂખે અને તરસે પીડાયેલો બ્રાહ્મણ વ્યાકુળ વ્યાકુળ થઈને રોજ કાશી ક્ષેત્રમાં ફરતો હતો. એ દુઃખિત બ્રાહ્મણને બ્રાહ્મણ જેને પ્રિય છે એવા શ્રી ભગવાનને જોયો. તેથી ભગવાને પોતાનું રૂપ બદલી અને ઘરડા બ્રાહ્મણનું રૂપ લીધું અને દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ, અત્યંત દુઃખી એવો તું આ પૃથ્વી ઉપર શા માટે ફરે છે? હું તારું વૃતાંત સાંભળવા માટે ઈચ્છા કરું છું, માટે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ તું મને કહે. ત્યારે દરિદ્ર બ્રાહ્મણે કહ્યું, હું ભિક્ષા માંગવા માટે પૃથ્વી ઉપર ફરું છું, માટે મારું દારિદ્ર દૂર થાય એવો કોઈ ઉપાય આપ જાણતા હોય તો કૃપા કરી મને કહો. એવું દરિદ્ર બ્રાહ્મણનું વચન સાંભળીને ગરડો બ્રાહ્મણ કહે છે, હે બ્રાહ્મણ, સત્યનારાયણ નામના વિષ્ણુદેવ ઈચ્છેલું ફળ કલિયુગમાં વિશેષ પૂજન કરવાથી એવા આપના પ્રત્યક્ષ છે. સત્યનારાયણ ભગવાન કહે છે, હે બ્રાહ્મણ, તું સત્યદેવનું વ્રત અને પૂજન સારી રીતે કર, જેથી માનસ સર્વ દુઃખોમાંથી મુક્ત થાય છે. બ્રાહ્મણનું રૂપ બદલનાર ગરડા બ્રાહ્મણે પછી દરિદ્ર બ્રાહ્મણને વ્રતનું સર્વ વિધાન કહ્યું. પોતે અંતર ધ્યાન થયા. એ ગરડા બ્રાહ્મણે કહેલું વ્રત હું ક્યારે કરીશ? એવી ઉત્કંઠા હતી તે દરિદ્ર બ્રાહ્મણને તે વિચારથી આખી રાત ઊંઘ ના આવી. બીજા દિવસે સૂર્યોદય થયો. ત્યારે દરિદ્ર બ્રાહ્મણે, હું આજે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ એવો સંકલ્પ કરી હંમેશાના રિવાજ મુજબ ભિક્ષા માંગવા માટે ગયો. તે દિવસે હંમેશાના કરતા બ્રાહ્મણને ઘણું દ્રવ્ય મળ્યું અને મળતા જ વાર તે દિવસે બ્રાહ્મણે સગા સંબંધી ઇષ્ટ મિત્રો વગેરે બોલાવી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. બ્રાહ્મણે પૂર્ણ ભક્તિથી સત્યનારાયણ ભગવાનનું તથા પૂજન વ્રત કરવાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખમુક્ત થઈ અગ્નિ સંપત્તિનો માલિક થયો. પછી તે બ્રાહ્મણ દરેક મહિનામાં આવનારા પર્વના દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજા કરતો હતો. એના પુણ્યથી બ્રાહ્મણ સર્વ પાપમાંથી મુક્ત થઈ અંતે દુર્લભ મોક્ષ પામ્યો. જે દર વખતે સત્યદેવનું વ્રત તથા પૂજન પૃથ્વી ઉપર કરશે તો મનુષ્ય સર્વ દુઃખોમાંથી મુક્ત થશે. હે ઋષિઓ, સત્યનારાયણને નારદ ઋષિએ કહેલા સહેલા ઉપાયથી વાસના પૂરી કરવા વાળું વ્રત તથા પૂજન કહ્યું એ જ મેં આપને કહ્યું. હવે એ સિવાય બીજું આપશું શ્રવણ કરવા ઈચ્છા રાખો છો. એવું સુજી મહારાજનું ભાષણ સાંભળી ઋષિઓ કહે છે, હે મુનિમ, બ્રાહ્મણના મુખમાંથી એ ચરિત્ર આ પૃથ્વી ઉપર કોને પ્રથમ સાંભળ્યું અને કર્યું વગેરે આ વ્રત વિશે સર્વ હકીકત સાંભળવાની અમને ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે, વ્રતમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. એવું ઋષિઓનું વચન સાંભળી સુજી મહારાજ કહે છે, હે સર્વ મુનિઓ, આ વ્રત પૃથ્વી ઉપર એ પછી કોને કર્યું એ આપને કહું છું. પ્રથમ એક બ્રાહ્મણ એક દિવસ પોતાની નીતિ પ્રમાણે પોતાના સગાવાલા ઇષ્ટ મિત્રો સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો હતો. એવામાં એક કઠિયાળો ભીલ લાકડાનો ભારો માથા ઉપર લઈ વેચવાઈ ઠેકાને આવ્યો. માથા ઉપરનો ભારો દરવાજા બહાર મૂક્યો. જ્યાં સત્યનારાયણ ભગવાનની પૂજા થતી હતી ત્યાં ગયો. તરસ્યો હતો તો પણ એક ચિંતિત તેને બ્રાહ્મણે કરેલું પૂજન જોયું, વ્રતની વિધિ પણ જોઈ. તે બ્રાહ્મણને ઘણા આદરભાવથી નમસ્કાર કરીને બોલ્યો, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ સાનું વ્રત કરો છો અને આવું કર્યાથી શું ફળ મળે છે? પ્રભુ કૃપા કરી મને કહો. બ્રાહ્મણ કહે છે, સત્યનારાયણ દેવનું સર્વ કામના પૂર્ણ કરવા વાળું વ્રત કરું છું અને મેં આ વ્રત કર્યું છે તે દિવસથી સત્યનારાયણ દેવના પ્રસાદે કરી મને ધન ધાન્ય આદિ મોટી સંપત્તિ મળેલી છે. આ પ્રમાણે બ્રાહ્મણના મુખમાંથી સત્યદેવનું વ્રત લાકડાના ભારા વારાએ સમજી લઈ તે બ્રાહ્મણે આપેલો પ્રસાદ ભક્ષણ કરી પાણી પીધું હરકાતું પોતાના નગર તરફ ગયો. પછી બીજા દિવસે ભારો વેચવા જતી વખતે સત્યનારાયણ દેવ પાસે ભારા વારાએ મનમાં સંકલ્પ કર્યો કે આ ભારાની કિંમત શહેરમાંથી મળશે, બીજા કારણે ન ખર્ચ કરતા એ પૈસાથી સત્યનારાયણનું વ્રત કરીશ. એવો નિર્ણય કરી ભારો માથે મૂકી ચાલતો થયો. એક સુંદર નગરમાં કે જ્યાં શ્રેષ્ઠ શાહુકાર લોકો રહેતા હતા તે મોહલ્લામાં આવ્યો. તે એક શેઠે તેની જૂજી કિંમત મળતી બમણી કિંમત આપી ભારો ખરીદી લીધો. ભારાવાળાને બમણી કિંમત મળતા જ વાર ઘણો આનંદ થયો. પાકેલા કેળા ખાંડ ઘી ઘઉંનો લોટ વગેરે ખરીદતા સવા શેરના પ્રમાણમાં સામગ્રી બીજી પૂજાની સામગ્રી લઈ ઘેર આવ્યો ને સગાવાલા ઇષ્ટ મિત્રો તથા બ્રાહ્મણને બોલાવી વિધિપૂર્વક આ વ્રત કર્યું. સુજી મહારાજ કહે છે, પેલો ભારાવાળો ભીલ આ વ્રત કરવાથી ધનવાન પુત્રવાન થઈ આ લોકમાં સર્વ શુભ ભોગવી
સત્ય પૂર્વ એટલે કે વૈકુંઠમાં ગતિ શ્રી રેવા ખંડે ધૃત્યધ્યાય સંપૂર્ણ તુલસી સત્યનારાયણ દેવ કી જય. શિવજી મહારાજ કહે, હે સૌનાથી ઋષિઓ, ફરી આપને સત્યનારાયણ દેવ વિશે વ્રતની કથાનો બીજો ઇતિહાસ કહું છું કે તમે સાંભળો. પૂર્વે ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વીનું પાલન કરતો હતો. જીતેન્દ્રિય સત્યવાદી અને દરેક દિવસે મંદિરોમાં દર્શને જઈ બ્રાહ્મણને ઘણું દ્રવ્ય આપી સંતોષ પણ માળતો હતો. એ ઉલ્કામુખ રાજાની પત્ની નામે સાથે જ ઘણી સારા સ્વભાવની અને કમલમુખ સુંદર સતી હતી. પોતાના સ્વામીની સાથે ભદ્રશિલા નામને નદીના તીરે સત્યનારાયણનું વ્રત કરતી હતી. એવામાં નદીના કાંઠે સાધુ નામનો એક વાણિયો ઘણો ધનવાન અને વેપાર અર્થે ઘણા મોતી જવાહીર વગેરે લઈ નીકળેલો તેના નદીના કાંઠે પોતાનું વાહન લાવી જ્યાં રાજા રાણી વ્રત કરતા હતા તેમની પાસે વિનંતીપૂર્વક ઘણી નમ્રતાથી પ્રશ્ન કરવા લાગ્યો. સાધુવાણીઓ પૂછે છે, મહારાજ, આપ ઘણી જ ભક્તિ સાથે આ વખત એક ચિંતિત શું કરો છો એવું મને કહો. એવા પ્રકારે સાધુ નામના વેપારીનું વચન સાંભળી રાજા ઉલ્કામુખ કહે, હે સાધુ વેપારી, મહાવિષ્ણુ સત્યદેવ કે જેના મહિમાનો કોઈ પાર ના આવે એવા તેજસ્વી છે, તેમનું પુત્ર તથા ધન ધાન્ય સંપત્તિ મળે હેતુથી મારા સગા વાલા ઈષ્ટ મિત્રો સાથે વ્રત પૂજન કરું છું. દેવ રાજાનું વચન સાંભળી સાધુવાણીઓ ઘણા આદરભાવથી કહ્યું, આ વ્રતની વિધિ મને સર્વ વિસ્તારથી કહો. હું નિર્ણયથી આપના કહ્યા મુજબ આ વ્રત કરીશ, કેમ કે મને સંતતિ નથી અને આપના કહ્યા પ્રમાણે આ સત્યદેવનું વ્રત કરવાથી સંતતિ થશે તો હું ચોક્કસ આ વ્રત કરીશ. આમ કહી વેપારી વેપાર અર્થે દેશાંતર જવું છોડી હરકાતો પોતાના ઘરે ગયો. વ્રતનો મહિમા પોતાની સ્ત્રીને કહી નિર્ણય કર્યો, જ્યારે મને સંતતિ થશે ત્યારે હું આ વ્રત કરીશ. એવું લીલાવતી નામની પોતાની સ્ત્રીને વાણિયાએ કહ્યું. એક દિવસ તેની સ્ત્રી પોતાના ધર્મ પ્રમાણે ચાલનારી એવી પોતાના સ્વામીની સાથે હરખાતી ઋતુવાની થયેલી સત્યદેવના પ્રસાદે ગર્ભવતી થઈ તેને દસમે મહિને રત્ન જેવે કન્યા થઈ પખવાડિયામાં જે પ્રમાણે ચંદ્રમા દિવસે દિવસે મોટો થતો જાય તે પ્રમાણે મોટી થતી ગઈ. તેનું નામ કલાવતી પાડ્યું. તે પછી સાધુવાણીની સ્ત્રી લીલાવતી પોતાના સ્વામીને મધુર વચનથી કહેવા લાગી, હે પ્રિય સ્વામી, આપે માનેલું સત્યનારાયણ ભગવાનનું વ્રત કયા કારણ થકી કરતા નથી? એવું પોતાની સ્ત્રીનું મધુર વચન સાંભળી સાધુવાણીઓ બોલ્યો, હે પ્રિય, એ વ્રત આપને કલાવતી કન્યાના લગ્ન પ્રસંગે કરીશું. આ પ્રમાણે સાધુવાણીઓ પોતાની સ્ત્રીને સમજણ આપી બીજાનગર વિશે વેપાર અર્થે ગયા. કલાવતી બાપને ઘેર દિવસે દિવસે મોટી થતી ગઈ. પછી લગ્ન કરવા યોગ્ય થયેલી કન્યાને પોતાની બહેનપણીઓ સાથે પોતાના નગરમાં ધર્મશીલ સાધુવાણીઓએ જોઈ મુનિમને કન્યા માટે વર શોધવા મોકલ્યો અને કહ્યું, જાઓ, આપની કલાવતી કન્યા માટે યોગ્ય અને ઉત્તમ વર શોધી લાવો. એવી આજ્ઞા થવાથી મુનિમ કાંચન નામના નગરમાં આવી પહોંચ્યા. ત્યાંથી એક સુંદર અને રૂપાળો વાણિયાનો પુત્ર લઈ મુનિમ પોતાના નગરમાં પાછો આવ્યો. ત્યારે ગુણવાન સુંદર એવા વાણિયાના પુત્રને સાધુ વાણિયાએ જોઈને પોતાના બધા નાતીલાઓ અને સગાવાલા ઈષ્ટ મિત્રો બોલાવી ઘણા હર્ષવિધિથી પોતાની કન્યા કલાવતીનું લગ્ન ગુણવાન વાણિયાના પુત્ર સાથે કર્યું. પરંતુ સાધુ વાણિયો કન્યાના લગ્ન સમયે પણ કર્મના અંતરાયલ કરી સત્યનારાયણનું વ્રત કરવાનું ભૂલી ગયો. તેને લીધે સત્યનારાયણ દેવ તેના ઉપર કૃપાયમાન થયા. આ વાતને ઘણા દિવસ વીતી ગયા. પછી પોતાનું કર્તવ્ય કરવા ચતુર્વાણીઓ પોતાના જમય સાથે લઈ વેપાર અર્થે પરદેશ ગયો. સિંધુ સમીપ રત્ન સહારપુરી નામના નગરમાં પોતાના જમય સાથે ભારે વેપાર કરવા લાગ્યો. પછી ત્યાં ચંદ્રકેતુ નામના રાજાના સુભયમાન શહેરમાં ગયા જેવા શ્રી કરુણાસાગર સત્યનારાયણ પ્રભુએ સાધુવાણીયાને જૂઠું મોલ્લારો જાણી તેને મોટું દુઃખ તથા બંધન તિરસ્કાર વગેરે ઘણા દુઃખો પ્રાપ્ત થાય એવો શ્રાપ આપ્યો. એટલામાં જ્યાં સાધુવાણીઓ પોતાના જમાઈ સાથે રહેતો હતો ત્યાં તે ગામના રાજાનો ખજાનો તોડી ધન ચોરી લાવી ચોર સાધુવાણીયાના રહેવાના ઘરમાં સંતાઈ રહ્યો. પણ ચોરને પકડવા રાજાના સિપાહીઓ તેની પાછળ દોડી આવ્યા. તે જોઈ ચોર જ્યાં સસરો અને જમી સૂતા હતા ત્યાં ધન નાખી છાનોમાનો ત્યાંથી નાસી ગયો. તે પછી સિપાહીઓએ જે ઠેકાને જમી સાથે સાધુવાણીઓ હતો ત્યાં રાજાનું ચોરેલું ધન પડેલું જોઈ સાધુવાણીઓને તથા તેના જમીને કેદ કરી બાંધીને લઈ ગયા અને ઘણા આનંદથી દોડતા આવી રાજાને કહ્યું,
એ મહારાજ, અમે બે ચોરને પકડી લાવ્યા છે, તેમને જોઈ હુકમ કરશો. એવો સાંભળી રાજાએ ચોરને જોવાનો વિચાર કર્યા વગર એકદમ કેદ કરવાની શિક્ષા આપતા જ વાર સિપાહીઓ તેમને સખત બાંધી મોટા કાળાવાસમાં પૂરી દીધા. સત્યદેવની માયાથી મોહિત થયેલા ચંદ્રકેતુ રાજાએ કોઈનું કાંઈ સાંભળ્યું નહીં. ચોરાઈ ગયેલું ધન તો લીધું, અવિચારે સાધુવાનિયાનું ધન પણ લૂંટી લીધું. બીજી તરફ સત્યદેવના શ્રાપથી સાધુવાનિયાની સ્ત્રી પણ ઘણી દુઃખી થઈ અને પોતાના ગામે પોતાના ઘરમાં મૂકેલું ધન પણ ચોરાઈ ગયું. અને સાધુવાનિયાની સ્ત્રી લીલાવતી ઘણા જ દુઃખથી અને ભૂખથી તરસથી પીડાથી ઘેર ઘેર ફરવા લાગી. તેની કન્યા કલાવતી દરરોજ ઘેર ઘેર ભીખ માંગી ખાધી. એક દિવસ તે કન્યાને ઘણી જ ભૂખ લાગવાથી આકુળ વ્યાકુળ થઈ બ્રાહ્મણના ઘરમાં ગઈ. સત્યનારાયણ દેવનું વ્રત તથા પૂજન થતું હતું તેને જોયું. આ વ્રત તથા પૂજન જોતા ઘણો આનંદ પામી ત્યાં બેઠી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી સત્યદેવને પ્રાર્થના કરી. મારું દુઃખ મટે, મારા બાપુ તથા સ્વામી મને મળે એવો આશીર્વાદ સત્યનારાયણ ભગવાન પાસે માંગી બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈ રોજ ના કરતાં ઘણી મોડી પોતાના ઘેર આવી ને ઘરમાં આવતા તેની માં લીલાવતી કલાવતી નામની કન્યાને પૂછે, હે પુત્રી, તું આજે આટલી રાત સુધી ક્યાં હતી અને તારા મનમાં શું વિચાર છે? કલાવતી કન્યા પોતાની માને ઉતાવળે કહે છે, હે માં, હું બ્રાહ્મણના ઘરે મનમાં ધારેલું કામ પાર પડે એવું વ્રત તથા પૂજન ભગવાન સત્યનારાયણની કથા થતી હતી ત્યાં બેઠી હતી. એવું કન્યાનું બોલવું સાંભળી સાધુવાનિયાની સ્ત્રી લીલાવતી સત્યદેવનું પૂજન કરવા સારું તત્પર થઈ અને મહાસતી વાણિયાની સ્ત્રી પોતાના સગાવાલા ભાઈ બંધુઓ સાથે સત્યદેવનું વ્રત કરવા બેઠી. પોતાના સ્વામી તથા જમય પોતાના ઘરે જલ્દી આવે એવો હેતુ મનમાં ધારી પૂજન કરવા લાગી. પૂજન કરતી વખતે સત્યદેવ પાસે હરઘડી એવું કહેતી, હે સત્યનારાયણ પ્રભુ, મારા સ્વામી તથા જમયને અપરાધને ક્ષમા કરવા આપ જ યોગ્ય છો. એવી રીતે લીલાવતી સાધુવાનિયાની સ્ત્રી પ્રાર્થના કરતી હતી. તેથી કરીને વ્રત તથા પૂજનથી ભગવાન સત્યનારાયણ પ્રભુ સંતોષ પામ્યા અને માયારૂપી ભગવાન સત્યદેવ ચંદ્રકેતુ નામના રત્નપુરીના રાજાને કે જેને લીલાવતીના સ્વામી તથા જમૈને બંદીખાનામાં મૂક્યા હતા તેને સ્વપ્નમાં આવી આજ્ઞા કરી, હે રાજન, તું નિરપરાધી વાણિયાના પુત્રોને સવારે જ બંદીખાનેથી છોડી મૂક અને તેમનું જે સગડું ધન હરણ કરી લીધેલું સગડું ધન તેમનું પાછું આપી તેમનો આદર સત્કાર કરી વિદાય કર, નહીં તો તારા ધન ધાન્ય રાજપાટ સ્ત્રી પુત્ર સહિત તારા કુળનો નાશ કરીશ. એ પ્રમાણે રાજાને સ્વપ્નમાં જણાવી ભગવાન સત્યનારાયણ પ્રભુ અંતર ધ્યાન થયા. પછી રાજાએ પ્રાતકાળે સભા સિંહાસન ઉપર બેસી સર્વસભાઓને સ્વપ્નની વાત કરી સિપાહીઓને આજ્ઞા કરી, બંદીખાનામાં વાણિયાના પુત્રોને રાખ્યા છે તેમને હમણાં જ છોડી લાવો. એવી રાજાની આજ્ઞા થતાં સિપાહીઓએ બીવ જણાને બંદીખાનેથી રાજાની સભામાં આણ્યા વિનય સાથે જણાવ્યું કે મહારાજ, આ બંનેને મુક્ત કરી આપણી પાસે લાવ્યા છીએ. ત્યાં બીવ બંદીખાનેથી છૂટેલા વાણિયાના પુત્રો રાજાને ઘણી નમ્રતાથી નમસ્કાર કરતા હતા અને પોતાના પૂર્વનો અહેવાલ મનમાં લાવી ભયભીત થઈ કાંઈ બોલ્યા નહીં. એવા ઘણા જ ગરીબ વાણિયાના પુત્રોને ચંદ્રકેતુ ઘણા આદર ભાવથી કહ્યું, આ બે વાણિયાના પુત્રોએ આ શુદ્ધિ કર્મના અંતરાય કરી મોટું દુઃખ ભોગવ્યું છે, હવે પછી એમને કાંઈ ભય નથી. એવી આજ્ઞા થતાં જ પગની બીડીઓ તોડાવી નાખાવી, હજામત કરાવડાવી, વસ્ત્ર ઘરેણા વગેરે પહેરાવી, ત્રતુષ્ટ કર્યા. બેઉ જણાને પોતાની પાસે બેસાડી તેમની સાથે સારી વાતચીત કરી ઘણો સંતોષ પામ્યો અને બેઉનું પ્રથમ જેટલું ધન હરણ કર્યું હતું તેથી બમણું આપ્યું. ચંદ્રકેતુ રાજા કહેવા લાગ્યા, હરે હે સજ્જનો, હવે તમે તમારા પોતાના ઘેર જાઓ. આ પ્રમાણે રાજાનો હુકમ તથા સાધુવાનીઓ વંદન કરી બોલ્યો, હવે હું આપના આશીર્વાદથી મારા ઘેર જશે. તીસરી રેવા ખંડે તૃતીયોધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સત્યનારાયણ દેવકી. સુધી મહારાજ કહે છે, આ પ્રમાણે સાધુ વાણીઓ મંગળયુક્ત યાત્રાની તૈયારી કરાવી રાજા પાસેથી મળેલા ધનમાંથી થોડું ધન બ્રાહ્મણોને વહેંચી આપીને પોતાના નગર તરફ જવા માટે નીકળ્યો. ઘણે દૂર સાધુ વાણીઓનું નામ દરિયામાં જઈને એક ઠેકાને લંગર કરેલું એટલે કે ઊભું કરેલું જોઈ સત્યનારાયણ પ્રભુએ સાધુ વાણિયાને તારા વાહનમાં શું છે તે પૂછવાની ઈચ્છા થઈ ગઈ અને પરબ્રહ્મ ભગવાન સત્યનારાયણ દેવ સંન્યાસી બાવાનું રૂપ લીધું. જે ઠેકાને સાધુ વાણિયાએ વાહન ઊભું કર્યું હતું ત્યાં આવી દેવજનાને પૂછ્યું કે તમારા વાહનમાં શું છે.
સંન્યાસી બાવાનો પ્રશ્ન સાંભળી બંદીખાનેથી હમણાં જ છૂટેલા, મનથી છકેલા વાણિયાના પુત્રો સંન્યાસી બાવાની મસ્કરી કરીને કહેવા લાગ્યા, અરે હે સંન્યાસી બાવા, આપ અમારા રૂપિયા લેવા ઈચ્છો છો કે શું? આવી રીતે પ્રથમ તેમની મસ્કરી કરી કહે છે, મારા વાહનમાં તો વેલા તથા પાંદરા વગેરે ભરેલા છે. એવું તેનું કઠોર વચન સાંભળી ભગવાન સત્યદેવે કહ્યું, તારું વચન સત્ય થાવ. આ પ્રમાણે કહી આવેલા સંન્યાસી સાધુ વાણિયાથી આગે જે દરિયા કિનારે ઉભા રહ્યા. સંન્યાસી બાવો ગયો એવું જોઈને સાધુ વાણીઓ પોતાનું નિત્ય ક્રમ કરી જુએ છે, તો વાહન પાણી ઉપર તરવા લાગ્યું. આ ચમત્કાર જોઈ સાધુ વાણીઓ ઘણો વિસ્મય પામ્યો. વાહનમાં જુએ છે તો બધા વેલા તથા પાંદરા જોયા, તે જોઈ એકદમ શોખથી ભય ઉપર પડ્યો. પછી ઘણી વાર શુદ્ધિમાં આવ્યો અને ચિંતા કરવા લાગ્યો. એટલે તેના જમાઈ એવું બોલે છે, તમે શા માટે શોક કરો છો? તમને હમણાં આવેલા સાધુએ શ્રાપ આપ્યો છે અને તેમના બોલવાથી આ પ્રમાણે થયું છે, એમાં કાંઈ સંદેહ નથી. માટે આપણે એમના ઘેર જઈશું, એમના શરણે જઈશું, એટલે આપણું ધારેલું કામ પાર પડશે. એવું જમાઈનું બોલવું સાંભળી સાધુ વાણીઓ સંન્યાસી પાસે જે તેમને પ્રત્યે આદરથી બોલે છે, હે મુનીશ્વર, મારા અપરાધને ક્ષમા કરો. એવું બોલી ઘણા શોકથી આકુળ વ્યાકુળ થઈને સ્તુતિ કરવા લાગ્યો. એવું જોઈને સંન્યાસી કહે, અરે વાણિયા, તું રડીશ નહીં, તું મારી પૂજાથી બહિર્મુખ થયો છે. હે દુષ્ટ બુદ્ધિવાળા, તને મારી આજ્ઞાથી ઘણા દુઃખો ભોગવા પડ્યા. એવું પરબ્રહ્મ ભગવાનનું વાક્ય સાંભળી સાધુ વાણીઓ સંન્યાસી પાસે જે સ્તુતિ કરવા લાગ્યો. સાધુ વાણીઓ કહે છે, હે દેવ, આપની માયાથી બ્રહ્માદી સર્વદેવ મોહિત થાય છે. દેવ છતાં પ્રભુ આપના રૂપ ગુણ આદિ વૈભવને જાણતા નથી. મોટું આશ્ચર્ય જેવું છે, હું તો એક પરમ માણસ છું, તારું મારું એવી માયામાં રહેવાવાળો છું, માટે મારા ઉપર પ્રસન્ન થાવ. પછી હું મારી સંપત્તિ કક્ષા પ્રમાણે આપનું વિધિપૂર્વક પૂજન કરીશું. મારા વાહનમાં ધન વગેરે હોવા છતાંય કપટભાવથી ખોટું બોલ્યો માટે હે ઈશ્વર, મારું રક્ષણ કરનાર આપ સમર્થ છો. એવું ભક્તિયુક્ત સાધુ વાણિયાનું વચન સાંભળી ભગવાન સત્યદેવ સંતોષ પામ્યા. સાધુ વાણિયાને મનવાંચિત ફળ આપી અંતર ધ્યાન થયા. એટલે સાધુ વાણિયો જુએ છે તો પોતાનું વાહન પ્રથમ પ્રમાણે ધનથી ભરેલું જોયું. આવું આશ્ચર્ય જોતા સાધુ વાણિયો કહે છે, સત્યદેવના પ્રસાદ થકી મારું ઈચ્છિત પૂર્ણ થયું છે. એવું બોલી ત્યાં સગાવાલા હતા, તે યથાવિધિ સત્યનારાયણ ભગવાનની પૂજા કરી. તે પછી સાધુ વાણિયો સત્યદેવની કૃપાથી સુખી થયો. વાહન તૈયાર કરાવી પોતાના દેશ તરફ જવા માટે નીકળ્યો. વાહનમાં બેઠેલા જમાઈને સસરો કહે, હે જમૈરાજ, મારી રત્નપુરી નગરી દેખાય છે, તે તમે જુઓ. એવું કહી પોતાના ધનનું રક્ષણ કરનાર સિપાહીઓમાંથી એકને પોતાના ઘરે આવ્યાના વર્તમાન કહેવા માટે મોકલ્યો. વાહનમાંથી ઉતરેલા સિપાહીએ રત્નપુરી નગરીમાં જઈ સાધુ વાણિયાની ઘેર તેની સ્ત્રીને જોઈ તેની આગળ હાથ જોડ્યા. તે વખતે સાધુ વાણિયાની સ્ત્રી પોતાના સ્વામી જમાઈ આવવાની ઈચ્છા કરતી હતી. તે જ સમયે સિપાહીએ કહ્યું, આપના નગરની સમીપમાં જમાઈ તથા બંધુ વર્ગ સાથે તમારા સ્વામી ઘણું કમાઈને આવ્યા છે. એ સિપાહીનું બોલવું સાંભળી એ સાધુ વાણિયાની સ્ત્રી ઘણા હર્ષવારી થઈ સત્યદેવનું તે જ વખતે પૂજન કરી પોતાની કન્યાને કહેવા લાગી, મારી વાલી કન્યા, હું સ્વામીનાથના પ્રથમ દર્શન કરવા જાઉં છું, તારા બાપુના દર્શન કરવા આવ. એવું મારું વચન સાંભળી કલાવતી કન્યા સત્યનારાયણ વ્રતની સમાપ્તિ કરી અને પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીના દર્શન કરવા તૈયાર થઈ ગઈ. એ અપરાધ જે કરી સત્યનારાયણ દેવ તેના ઉપર કૃપાયમાન થયા અને તેના સ્વામી અને બધું ધન હતું તે વાહન સાથે દરિયામાં દ્રશ્ય થઈ ગયું. તે પછી ઘણી જલ્દીથી આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને દીધો નહીં. ઉપરથી એટલું દુઃખ અને શોક થયું જેમ પવનથી ઝાડ એકદમ ભોય ઉપર પડી, કાંઈક રોતી રોતી ભોય ઉપર પડી. આ પ્રમાણે વાહનનો તથા કન્યાનો અહેવાલ જોઈ ગભરાઈ ગયેલો મનવાળો સાધુ વાણીઓ કહે છે, આ શું આશ્ચર્ય છે, તેમાં વહાડવાળા પણ ગભરાઈ ગયા. પછી લીલાવતી પોતાની કન્યાને ભયભીત થયેલી જોઈ ઘણો જ વિલાપ કરી પોતાના સ્વામીને કહે, જોતા જ જોતા જ આપના જમય વાહન સાથે અદૃશ્ય થઈ ગયા. એમાં કોઈ કારણ છે અથવા કોઈ દેવનો અપરાધ થવાથી તે દેવે વાહન સાથે અદૃશ્ય કર્યા હોય, અથવા શ્રી સત્યદેવનું મહાત્મ્ય જાણવાને કોઈક શક્તિમાન છે. એવું કહી લીલાવતી પોતાના કુટુંબીઓ સાથે ઘણો શોક કરી રડવા લાગી. પછી પોતાની કન્યા કલાવતીને ખોળે બેસાડી ઘણા જ વખત સુધી દુઃખિત રડવા લાગી. પછી કલાવતીએ પોતાના સ્વામી મરી ગયા હોય ધારીને પોતાના સ્વામીની પાદુકાઓ લઈ પોતે સતી થવા તૈયાર થઈ ગઈ. આમ કન્યાને બળી મળવા તૈયાર થયેલી સ્ત્રી સાથે સાધુ વાણીઓ બરાબર
ઘણા શોકથી ત્રાસ પામેલો ધર્મ વિચારથી ચિંતા કરી બોલે છે, શ્રી સત્યદેવે નિર્ણય હરણ કર્યું નહીં હોય, એમની માયાથી મોહિત થઈને જે વ્રતને જાણતો નથી તે કામને વાસ્તે ઘણું ધન ખર્ચી શ્રી સત્યદેવનું વ્રત કરીશ, એવું બધા પાસે બોલાવી પોતાનો મનોહરત કર્યો અને સત્યદેવને વારે ઘડીએ દંડવત નમસ્કાર કરવા લાગ્યો. અને સત્યદેવ પ્રભુ દિન જોનારને પાણા પ્રતુષ્ઠ થયા. આકાશમાંથી ગંભીર વાણી થઈ ભક્ત વત્સલ ભગવાન કૃપાથી કહેવા લાગ્યા, અરે હે સાધુ વાણિયા, તારી કન્યા મારું પૂજન કરી પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીને જોવાના મોતી ઉતાવળથી આવી. આ કારણથી તેના સ્વામી સમુદ્રમાં અદૃશ્ય થયા, એમાં કાંઈક પણ સંદેહ નથી. માટે જો એ ઘેર જઈ પ્રસાદ ખાઈ પાછી આવશે તો તારી કન્યા તેના સ્વામીને જોશે, પરંતુ સંદેશ માનીશ નહીં. એવા આકાશવાણીના વાક્યો સાંભળતા જ કલાવતી જલ્દીથી પોતાના ઘરે જઈ પ્રસાદ ખાઈ પાછી આવતા પોતાના સ્વામી નજરે પડ્યા. તે પછી કલાવતી કન્યા પોતાના બાપને કહે, હે તાત, હવે જલ્દી આપ ઘરે પધારો, શા માટે વિલંબ કરો છો? એવું કન્યાનું મધુર ભાષણ સાંભળી સાધુ વાણી આનંદ પામ્યો. વિધિ વિધાનથી સત્યદેવનું પૂજન કર્યું અને ઘણું ધન ખર્ચી સગાવાલા ઇષ્ટમિત્રો સાથે ઘેર આવ્યો. તે પછી દરેક પૂનમ સૂર્ય સંક્રાંતિના દિવસે સત્યદેવનું પૂજન કરતો હતો. તે થકી સાધુ વાણીઓ આ મનુષ્ય લોકમાં સર્વ સુખ ભોગવી મરણ પછી સત્યલોકમાં ગયેલી. શ્રી રેવા ખંડે ચતુર્દશ્યાય સંપૂર્ણ બોલો સત્યનારાયણ દેવ. સુજી મહારાજ કહે છે, હે મુનિશ્રેષ્ઠજી, સત્યદેવ વિશે બીજી પણ એક કથા કહું છું કે તમે સાંભળો. પૂર્વે તુંગધ્વજ નામનો રાજા પ્રજાનું પાલન કરવા અને તત્પર રહેતો હતો. એ રાજાએ સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ છોડ્યો અને દોષિત ઘણો દુઃખ પામ્યો. એક દિવસ રાજા હરણનો શિકાર કરવા વનમાં જઈ ઘણા પશુઓને મારી વડના ઝાડ નજીક આવ્યો અને શ્રી સત્યદેવનું પૂજન થતું હતું તેને જોયું. આ પૂજન ગોપગણ એટલે કે ગુવાળિયાઓ પોતાના ભાઈ બંધુઓ સાથે ભક્તિથી કરતા હતા. તે જોઈને પણ રાજા તેમની પાસે ગયો નહીં, તેમને દૂરથી નમ્રતાથી નમસ્કાર કર્યા નહીં. તો પણ ગોપગણોએ પૂજા કર્યા પછી પ્રસાદ રાજાની પાસે મૂક્યો. પ્રસાદ મૂકી બધા પાછા આવ્યા. પ્રસાદ થઈ પરમ આનંદમાં રહ્યા. આ બાજુ રાજાએ પ્રસાદ ન લેતા ત્યાં જ રહેવા દીધો. એ કારણથી ઘણું દુઃખ પામ્યું અને તેના 100 પુત્ર મરી ગયા. ધન ધાન્ય આદિ જે કંઈ હતું તે બધું જતું રહ્યું. ત્યારે રાજાને મનમાં વિચાર ઉત્પન્ન થયો, મારું સર્વ શ્રી સત્યદેવે જ નિર્ણય હરણ કર્યું હશે, તે માટે હવે જ્યાં સત્યદેવનું પૂજન થતું હશે ત્યાં હું જઈશ. એવું મનમાં લાવી રાજા ગોપગણ પાસે આપ્યું. ભક્તિ શ્રદ્ધાથી ગોપગણ સાથે સત્યદેવનું પૂજન કરવા લાગ્યો. તે પછી સત્યદેવના આ પ્રસાદથી રાજા ધનવાન પુત્રવાન થયો. રાજા મનુષ્યલોકમાંથી સર્વ સુખ ભોગવી અંતે સત્યલોકમાં ગયો. આવું ઘણું દુર્લભ સત્યનારાયણનું વ્રત છે. કોઈ ભક્તિપૂર્વક સાંભળશે, કોઈ અંગીકારક કરશે, તેને ફળ આપનાર સત્યનારાયણ દેવ સમર્થ છે. સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય. દરિદ્ર હોય તેને ધન મળે. બંદીખાને પડ્યો હોય તે બંધનમાંથી મુક્ત થાય. જેને ભય પ્રાપ્ત થયો તે ભયમાંથી મુક્ત થાય છે, એમાં કોઈ સંદેહ નથી. માટે સત્યદેવનું વ્રત કરનાર માણસ આ લોકના વિશેષ સર્વસુખ ભોગવીને અંતે સત્યપૂર્વ એટલે કે વૈકુંઠમાં જાય. સુજીએ બ્રાહ્મણોને સત્યનારાયણનું આ વ્રત કહ્યું. આ વ્રત કરવાથી બધા દુઃખોમાંથી માણસ છૂટી જાય છે. ખાસ કરી ઘોર કલયુગમાં સત્યનારાયણની પૂજા ફળ આપનારી છે. કેટલાક તેમને કાળ કહે છે, કેટલાક સત્ય ઈશ્વર કહે છે, કોઈ સત્યનારાયણ કહે તો કોઈ સત્યદેવ કહે છે. એક પ્રભુ અનેક જાતના રૂપો ધરી બધાને મનવાંચિત ફળ આપે છે. ઘોર કલયુગમાં એ સત્યનારાયણ વ્રત સ્વરૂપ છે, સદા રહેશે. ભગવાન વિષ્ણુએ બધાના મનોરથ પૂરા કરવા આ રૂપ ધારણ કર્યું છે. હે મુનીશ્વર, જે આ કથાનો નિત્યપાઠ શ્રવણ કરે તેના સત્યદેવની કૃપાથી બધા પાપો નાશ પામે છે. હે મુનીશ્વર, હવે હું પૂર્વે જેમને પૂર્વ સત્યનારાયણનું વ્રત કર્યું તેમના પૂર્ણ જન્મ ક્યાં ક્યાં થયા તે તમને કહું છું. મહાબુદ્ધિશાળી સતાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણનું વ્રત કર્યું હોવાથી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો. તે જન્મમાં ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન ધરી મોક્ષ પામ્યો. લાકડાના ભારાવારો ભીર સત્યનારાયણનું વ્રત કર્યું હોવાથી બીજા જન્મમાં ગૃહ રાજા નામનો રાજા થયો. શ્રી રામ ભગવાનની સેવા કરી મોક્ષ પામ્યો. ઉલ્કામુખ નામનો રાજા સત્યનારાયણનું વ્રત કર્યું હોવાથી બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો. તે જન્મમાં તે શ્રીરંગનાથ ભગવાનની પૂજા કરી વૈકુંઠ ગયો. ધર્મિષ્ઠ અને સત્ય નિર્ણય સાધુ નામનો વાણીઓ સત્યનારાયણનું વ્રત કર્યું હોવાથી બીજા જન્મમાં
મયુરધ્વજ નામનો રાજા થયો. એ રાજા પાસે ભગવાને અડધું શરીર માંગ્યું અને પોતાનું અડધું શરીર કરવત વરે વેરાવી ભગવાનને અર્પણ કર્યું અને મોક્ષ પામ્યો. તુંગધ્વજ નામનો રાજા પહેલા સત્યનારાયણનું વ્રત કર્યું હોવાથી બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયા. પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી. અંતે વૈકુંઠ ગાય શ્રી રેવાખંડે પંચમોધ્યાય સંપૂર્ણ. શ્રી સત્યનારાયણ અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય.